बाबा बागेश्वर ना दिव्य दरबार योजना राजकोट रेसकोर्स ग्राउंड खाते जयरे अनेक श्रद्धालुओं की भीड़ थी तरह जामनगर में एक श्रद्धालु आयो ने बाबा ने कीधु कि मारे बालाजी मंदिर स्थापना करनी है तरह मारी पास पैसा नहीं अचूक है मारी पास पैसा नहीं कोई ओली है नहीं मारे बालाजी मंदिर करवूं तरह बाबाए जटला श्रद्धालु था श्रद्धालु ने कही ने एम बाबाए अमुक श्रद्धालु ने सिलेक्ट करा कि ते ते कर एट्ले मारो नंबर तीजो व्यक्ति तो जमें बाबाए हूँ जयरे बैठो तो सोफा पर मैंने बाबाए कीधु कि आप खड़े हो जाओ एट मैं बाबा ने पूछू कि मैं तो बाबाए कीधु हाँ आप खड़े हो जाओ आपका जेब खाली कर दो एट हूँ एव डरी गये कि मैंने एम कीधु कि जेब खाली कर दो मैं कीधु हूँ मारी राजी खुशी थी मेरी रकम देवी है अगर हूँ नहीं आपूँ तो बाबा मारी पर कई हिप्नोटाइज कर कई मंत्रमुग कर मैंने कई आडू अवडू कर नाखे एने करता मार खीता में जता रुपया 13,000 ई मैं बाबा मणस ने आपी दीदा हाथ में पची दरबार एट मैंने एम लगू कि दरबार पचशे एट बाबा बोलावी ने एम कहसे कि तमे कोने कोने तमे पैसा आप्या था एना पैसा अमे तमने आपी दईए पर जयरे दरबार पैतो तरह एवं कहीं अतु नहीं जयरे दरबार पैता पी मैं आयोजक ने मैं फोन करो तो आयोजके एमज कीधु कि तमे पैसा आप्या तो तमारी भूल कहवाय तमारे पैसा नहोता आपवा पोलिस पासे मैं मारी अरजी करी छे ने मारी एकज मांग छे के जे फ्रॉड जे मारी हारे थयो एवो कोई पण श्रद्धाळु साथे भविष्य में न थाय एनी एक काळजी राखो तमे हिप्नोटाइज थई गया था पैसा आपी दीधा त्यारे एटले हुं काई बोली ज नहोतो सईको ज्यारे मने पैसा आप्या एटले मने एम ज कीधु के खड़े हो जाओ और जेब खाली करो એટલે હું એક બે મિનિટ માટે સોપ થઈ ગયો કે જેબ ખાલી કરી દો એનો મતલબ શું છે એટલે મારા ખીચામાં જે રોકડ રકમ 13,000 રૂપિયા હતા મેં 13,000 રૂપિયા મેં બાબાને આપી દીધા બાબાના માણસને આપી દીધા તમને એવો ડર હતો કે કદાચ પૈસા તમે નહીં આપો તો એ તમારી સાથે જી હા હા મને એ ડર હતો કે મેં કીધું કે બાબા મંત્રમુખ કરીને મારી જે જિંદગી જે માનપાટે ચડી જાય પાટા પરથી ન ઉતરી જાઉં ને કંઈક મારું ફેમિલી માં કઈ એની આડ અસર ન પડે એ લઈને મેં એને પૈસા પૂરેપૂરા આપી દીધા પ્રોબ્લેમ છે કંઈક તમે એવું આડાવું છે ફરિયાદ દાખલ કરશે તો હું મારા પોઈન્ટ ઉપર સાચો છું જેને મને પ્રૂફ પુરાવા મારી પાસે છે લાઈવ મારી પાસે છે હું પૈસા આપું છું એનું મારી પાસે ફોટો મેં સ્ક્રીનશોટમાં લીધો છે મારી પાસે બધા પ્રૂફ પુરાવા છે એટલે મારે આમાંથી કઈ મેં એક આયોજકને એક ફોન કર્યો હતો એને એક આયોજકને આયોજકનું નામ બોરીચા વિજયભાઈ બોરીચાને મેં ફોન કર્યો હતો કે મેં કીધું આવી રીતે થઈ ગયું છે અને મારા મમ્મીનું રવિવારે ઓપરેશન કરવાનું છે તો મારી પાસે જે હતા એ મેં આપી દીધા મને કે તમારો પ્રશ્ન છે તમે આપી દીધા એના માટે એ મેં મારા મમ્મીના ઓપરેશન માટે મેં રાખ્યા હતા મોતિયાનું ઓપરેશન કરવાનું હતું હાજી મારે હિન્દુ અને સનાતન ધર્મ સાથે મારે કઈ લેવા દેવા નથી એનું એક જ કારણ છે કે હું પોતે હિન્દુ છું અને સનાતન ધર્મ માં હું માનું છું મારે એક જ ઉપર વિશ્વાસ છે બાલાજી મારે હનુમાનજી બાપા ઉપર પૂરેપૂરો ભરોસો છે પણ બાબા ઉપર મારે ભરોસો નથી કેમ કે બાબા એક વ્યક્તિ છે બાબા ભગવાન નથી મારે હનુમાનજી ઉપર અને મારા હિન્દુ અને સનાતન ધર્મ ઉપર મારે પૂરેપૂરો ભરોસો છે અમલભાઈ તમે જ્યારે પૈસા આપ્યા ત્યારે તમે ભાનમાં હતા કે કઈ પરિસ્થિતિમાં મને કઈ ખબર જ ન પડી કે મેં ક્યારે પૈસા આપ્યા કે હિપ્નોટાઇઝ હું એવો ડરી ગયો હતો કે જેની કોઈ વાત કે ચીજ જવા દો ના મારી યાર પહેલી વાર થયું છે જી જી મારો લોકોને એક જ અપીલ છે કે આવા મોટા દરબારોને તમે ભગવાનને માનો ભગવાન જ સર્વશ્રેષ્ઠ છે આવા બાબા ઘણા આવ્યા છે હવે એમાં બાબાનું મારી પાસે એક વિડીયો પણ મારી પાસે એક મોબાઈલમાં વાયરલ છે જ્યારે બાબા એક ઇન્ટરવ્યુમાં એમ કહી રહ્યા છે કે અમારી પરિસ્થિતિ સારી નહોતી હવે અમને અમે સારા કપડાં પહેરે સારું ખાવાનું ખાય એવું અમે કરવું છે જેનો મારો પ્રૂફ પુરાવો મારી પાસે એક વિડીયો લિંક છે એમાં વિડીયો લિંકમાં બાબાનો મારે પ્રૂફ પુરાવો પણ આવી ચૂક્યો છે નહીં મને કોઈ મને કોઈ કરતા કોઈ ખબર નથી કે મેં ક્યારે આવું બનાવ બન્યો હતો હું ખાલી દરબાર પતે એની હું રાજ હતો તો હવે આ કેસમાં એ મારે પોલીસ અને સરકારશ્રી તરફથી એક જ નંબર અરજ છે કે આવું જે મારી યારે ફ્રોડનો બનાવ બન્યો છે એવું કોઈ શ્રદ્ધાળુ સાથે બને નહીં પત્રકાર છો જી આમ છતાં આવી સ્થિતિ થઈ તમારે જી બરોબર તો સામાન્ય લોકો પર શું સ્થિતિ આ તો આમાં એવું થાય છે કે સાહેબ કે મેં આજે પૈસા આજે સામાન્ય ઘરના લોકો હોય જે બિચારા મહેનત કરીને મજદૂર કરીને પૈસા કમાવતા હોય ને એને પૈસા આપી દે સીધે સીધા અને આવું થાય તો હું એક કહું છું કે આ સનાતન ધર્મના નામે ફક્ત ને ફક્ત કાળા બજારી ચાલે છે હાજી મેં એક મારે કોઈને ડર લેગા વગર મેં મને એમ લાગ્યું કે મારી યારે ખોટું થયું છે એટલે હું આજે પોલીસ કમિશનર દ્વારા મેં એને અરજી કરી દીધી છે
મને અત્યારે પોલીસે ખાલી અરજી મારી તમે શું હતું એના માટે મને બોલાવ્યા હતા. હું કાયદાકીય લડત કરી શકું. હું કાયદાકીય લડત કરી લઈશું. મને મારા પૈસા મળે ન મળે એ બીજો પ્રશ્ન છે, પણ મારે સૌથી પહેલા મારી યારે જે ગુનો થયો એ બીજા કોઈની યારે ન ઘટે એવું મારે જોવું. ન્યાય મને એમ કે બસ હનુમાન બાપા બધાને ન્યાય કરે ને આવા બાબાથી સાવચેત રાખે. ના એમાં કોઈ આયોજક ને હું ફોન કરું છું, કોઈ આયોજક ને કોઈના નંબર લાગતા એ ટાઈમે નહોતા, ફોન જ નહોતા લાગતા કોઈના પણ. તમે દરબાર પૂરો કરીને બહાર નીકળ્યા, હા, એ પછી તમને આ બધું ભાસ્યો કે આ તમને લૂંટી લેવામાં આવ્યા? હા જી, મને દરબાર જેવો પૂરો થયો એટલે મેં કીધું કે મારા ખીચામાં જે પૈસા હતા મેં પૈસા કેટલા હતા ત્યારે ખબર પડી કે મારી પાસે 13,000 રૂપિયા અને 13,000 રૂપિયા મેં બાબાને આપી દીધા હતા. ત્યારે મને મને એવું પરિસ્થિતિ હિપ્નોટાઇઝ ની લાગી હતી કે હું ડરી ગયો હતો કે મને હિપ્નોટાઇઝ કરી નાખ્યો તો મને કાંઈ ખબર નથી પડતી આમાં. સરકારે તો નો પણ સરકારે કરે નો કરે બીજો પ્રશ્ન છે, પણ લોકોને સાવચેત અને જાગૃત થવાની જરૂર છે આમાં.